સુરત સિવિલ 108 સન્માન કોરોનાની મહામારીમાં ફ્રન્ટ વોરિયર્સ અને તેમાં પણ 108 ના કર્મચારીઓની કામગીરીને બિરદાવી સાંસદ દર્શનાબેન જરદોશની આગેવાનીમાં 108 ના કર્મચારીઓને સન્માનપત્ર આપવાની સાથે ટીશર્ટ વિતરણ કરાઈ હતી। સુરતમાં કોરોનાની મહામારીના સમયથી જ ફ્રન્ટ વોરિયર્સ અને તેમાં પણ 108 ના કર્મચારીઓની કામગીરી આંખે ઉડીને વળગે તેવી છે। ત્યારે 108 ના કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે સુરતના મોટા મંદિર યુવક મંડળ અને ફાઉન્ડેશન દ્વારા સાંસદ દર્શનાબેન જરદોશભાઈ નેચા હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં 108 ના કર્મચારીઓને સન્માનપત્ર આપવાની સાથે ટીશર્ટ વિતરણ કરવામાં આવી। ડોક્ટરો પોલીસ સહિતના ફ્રન્ટ વોરિયર્સ સાથે 108 ના કર્મચારીઓની કામગીરી પણ કોરોના કાળમાં સરાહનીય રહી હોય જેથી 108 ના કર્મચારીનું સન્માન કરાયું હતું। બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે। આજે નવી સિવિલ હોસ્પિટલમાં શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે સુરતની અંદર કોરોનાની લડાઈ લડતા ખૂબ બધા વોરિયર્સ છે, એમાંના 108ના વોરિયર્સને આજે ઓનર કરવા માટે મોટા મંદિર યુવક મંડળ અને હોપ ફાઉન્ડેશન દ્વારા એ લોકોને એક સન્માનપત્ર આપવામાં આવ્યું છે, જેથી એ લોકોનો ઉત્સાહ પણ વધે। એ લોકોએ ખૂબ સરસ કામગીરી કરી, સાવધાન પ્રમાણે રીતે એ લોકો જ્યારે પ્રજાની વચ્ચે રહ્યા છે અને 108 દ્વારા અનેક દર્દીઓને અહીંયા હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે, સૌને સલામ કરવા માટે અમે એકત્રિત થયા। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।